नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 ना अंग्रेजी વિષયના યુનિટ 1 કે જેની અંદર આપણે ભણીએ છીએ ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. તો મિત્રો, આ પાઠની અંદર આપણે અત્યાર સુધી રીડ 1 ની અંદર સીન 1 જોયો હતો. સીન 1 ની અંદર આપણે જોયું કે કેવી રીતે અરુણિમા સિન્હાને રેલગાડીની અંદર ઠગો દ્વારા એક સોનાની ચેઇન માટે હેરાન કરવામાં આવે છે અને તેને ચાલુ ટ્રેને બહાર ધકેલાઈ જવું પડે છે. એ ઠગો દ્વારા તેને ફેંકી દેવામાં આવે છે અને તે કેવી રીતે પોતાના પગને ગુમાવે છે. તો ચાલો હવે આપણે આ પાઠને આગળ જોઈએ. સીન 2 ની અંદર આપણે જોઈશું કે તેની સારવાર કેવી રીતે થઈ. તો ચાલો પાઠને આગળ જોઈએ. આઈ વોઝ એડમિટેડ. વિદ્યાર્થી મિત્રો, એડમિટેડ, એડમિટેડ એટલે દાખલ કરાયું. વોઝ એડમિટેડ જે ભૂતકાળ દર્શાવે છે કે મને દાખલ કરાઈ. ક્યાં દાખલ કરાઈ? ટુ એમ્સ દિલ્હી. દિલ્હીની અંદર આવેલ એમ્સ હોસ્પિટલની અંદર. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. મિત્રો, ઇન્ટરવેન્શન, ઇન્ટરવેન્શન એટલે હસ્તક્ષેપ. પીએમ, પ્રાઇમ મિનિસ્ટર, પ્રધાનમંત્રીના હસ્તક્ષેપ દ્વારા તેને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જો વિદ્યાર્થી મિત્રો, એક જાણીતી સ્ટાર ખેલાડી હોવા છતાં પણ એમ્સ હોસ્પિટલમાં તેને લેવામાં આવી ન હતી, પણ પ્રધાનમંત્રીના હસ્તક્ષેપ પછી જ તેને ત્યાં દાખલ કરવામાં આવે છે. ધ યુનિયન ગવર્મેન્ટ. વિદ્યાર્થી મિત્રો, યુનિયન ગવર્મેન્ટ એટલે સંઘ સરકાર. વુડ બેર, બેર એટલે સહન કરવું, ધારણ કરવું અને વહન કરવું, કે મારો બધો જ ખર્ચો. તો એન્ટાયર કોસ્ટ, ધી એન્ટાયર કોસ્ટ એટલે સંપૂર્ણ ખર્ચ. અરુણાના સિંહાનો જે પણ દવાખાનાનો ખર્ચો હતો એ કોણે ધારણ કર્યો? સંઘ સરકારે. શેનો ખર્ચો? તો ઓફ માય ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે સારવાર. મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ સંઘ સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો. શું તરત જ એમ્સ બિગેન, એમ્સે શરૂ કર્યું. શું શરૂ કર્યું? વિદ્યાર્થી મિત્રો, શું એટલે તરત જ, તરત જ શરૂ કરવામાં આવ્યું. શું શરૂ કરવામાં આવ્યું? ઇશ્યુઇંગ. વિદ્યાર્થી મિત્રો, ટુ ઇશ્યુ, આપણે જાણીએ છીએ ઇશ્યુ એટલે જાહેર કરવું. ઇશ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન. વિદ્યાર્થી મિત્રો, આ ઇશ્યુ શબ્દ કોમર્સ લાઇનમાં ખૂબ જ ઉપયોગી છે. શેર ઇશ્યુ થયા સાંભળ્યું હશે જ, બરાબર છે? તો ઇશ્યુઇંગ એટલે જાહેર કરવું. શું જાહેર કરવામાં આવ્યું? ડેઇલી મેડિકલ બુલેટિન. મેડિકલ બુલેટિન એટલે બુલેટિન, ન્યૂઝપેપર, સમાચારપત્ર. મેડિકલ, ઔષધીય. મેડિકલ બુલેટિન એટલે કે વૈદ્યકીય અહેવાલ. ઓન માય સ્ટેટસ, મારી હાલત એટલે કે મારી સ્થિતિ ઉપર. મારી હાલત, મારી સ્થિતિ ઉપર ઔષધીય એટલે કે વૈદ્યકીય અહેવાલ તરત જ એમ્સ દ્વારા જાહેર કરવામાં આવવા લાગ્યા. કેમ મિત્રો? એમ્સ દ્વારા તેના માટે બુલેટિન જાહેર કરવામાં આવ્યા કારણ કે તેનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આવવાનો હતો, એટલા માટે. ચાલો આગળ જોઈએ. આ દૈનિક વૈદ્યકીય અહેવાલથી શું થવા લાગ્યું? સમાજ ઉપર શું અસર થઈ? તો ચાલો આપણે આગળ જોઈએ. આઈ વોઝ ટોલ્ડ ધેટ. મને કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ, યુવા લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકો એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ. વિદ્યાર્થી મિત્રો, રોડ સાઇડ વેન્ડર્સ, રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રસ્તા પરના ફેરિયાઓ. વેર કેરિંગ. જો મિત્રો, ચાલો ભૂતકાળની વાક્યરચના, વેર પ્લસ ક્રિયાપદની પાછળ આઈએનજી, વેર કેરિંગ આઉટ. કેરિંગ આઉટ એટલે બહાર વહન કરવું. બહાર વહન કરવા લાગ્યા. શેનું વહન કરવા લાગ્યા? કેન્ડલ માર્ચ. કેન્ડલ માર્ચ એટલે મીણબત્તી વડે કૂચ. યુવા લોકો, રિક્ષા ડ્રાઈવરો અને રસ્તા ઉપરના ફેરિયાઓએ અરુણા સિંહાના સપોર્ટ માટે, મદદ માટે કેન્ડલ માર્ચ જાહેર કરી અને તેઓ રસ્તા ઉપર સળગતી મીણબત્તીની જ્યોત સાથે
कुछ करवा लाग्या। शा माटे कुछ करवा लाग्या? टू गैल्वनाइज सपोर्ट। मित्रों गैल्वनाइज सपोर्ट एटले मजबूत समर्थन। तेणीना मजबूत समर्थन माटे दरेक लोको रस्ता उपर आवी गया। फॉर मी मारा माटे, एंड टू प्रे। टू प्रे एटले प्रार्थना करवी। फॉर माय रिकवरी। रिकवरी एटले साजा थवू, के मारा साजा थवा माटे, मारी प्रार्थना माटे तेओ रस्ता उपर आवी गया, मारा मजबूत समर्थन में आवी गया। अने तेओए मीणबत्तीनी ज्योत वडे पोतानी कूच शुरू करी, जेथी करीने तेओ मने संदेश आपी सके के तेओ मारी साथे ज हता। विथ द हेल्प ऑफ द बेस्ट एंड द लेटेस्ट टेक्नोलॉजी। बेस्ट सर्वश्रेष्ठ, एंड लेटेस्ट अत्याधुनिक, टेक्नोलॉजी एटले तकनीकी। ग्रेज्युअली, लेटेस्ट एटले अद्यतन, ग्रेज्युअल एटले समयांतरे, अत्याधुनिक अने सर्वश्रेष्ठ तकनीकीनी मदद थी ग्रेज्युअली समयांतरे। आई स्टार्टेड, हूँ शुरू थई, सेमा शुरू थई, टू रिस्पोन्डिंग। रिस्पोन्डिंग एटले प्रतिक्रिया आपवी। कोने? टू द ट्रीटमेंट, सारवारने। કે મેં ધીમે ધીમે સારવારને પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું અને તેની તબિયત સુધરવા લાગી તેવું દર્શાવે છે। વન મોર્નિંગ, એક સવારે, માય બ્રધર ઇન લો। વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ બ્રધર ઇન લો એટલે બનેવી, એટલે કે આપણા જીજાજી। માય બ્રધર ઇન લો કૌંસમાં લખે છે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબેન્ડ, મારા બહેન લક્ષ્મીના પતિ જેનું નામ છે સાહિબ। એક સવારે મારા જીજાજી સાહેબ સડનલી અચાનક આસ્કડી મને પૂછે છે। આસ્કડ પૂછ્યું, આસ્ક એટલે પૂછવું અને આસ્કડ એટલે પૂછ્યું। શું પૂછ્યું? સડનલી એટલે અચાનક, અચાનક જ આવીને પૂછ્યું। શું પૂછ્યું? કે એવરેસ્ટ ચડોગી, કે તું એવરેસ્ટ ચડીશ? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ। વિદ્યાર્થી મિત્રો પીસ એટલે ટુકડો અથવા તો ભાગ। હી હેડ જસ્ટ રીડ, તેણે હમણાં જ વાંચેલું હતું। શું વાંચ્યું? એન ઇન્ટરેસ્ટિંગ, એક રસપ્રદ ભાગ, ટુકડો, સેનો? ઓફ ઇન્ફોર્મેશન, માહિતી। સેની માહિતી? ઇન ધ ન્યૂઝ પેપર, સમાચારની અંદર, સમાચાર પત્રની અંદર તેમણે થોડીક ક્ષણો પહેલાં જ વાંચેલું હતું। શું વાંચ્યું હતું? લખે છે નો ફિમેલ એમ્પ્યુટી। વિદ્યાર્થી મિત્રો એમ્પ્યુટી એટલે કપાયેલ, ઘાયલ થયેલ, વિકલાંગ થયેલ। નો ફિમેલ એમ્પ્યુટી, કોઈ પણ ઘાયલ એટલે કે કપાયેલ હાલતવાળી સ્ત્રી હેડ એવર સ્કેલ્ડ। વિદ્યાર્થી મિત્રો સ્કેલ્ડ એટલે સર કરવો, માપવો, એવરેસ્ટ, કે ક્યારેય પણ કોઈ પણ ઘાયલ થયેલી સ્ત્રીએ ક્યારેય એવરેસ્ટનું માપન કરેલું નથી। આ વાત કોણે કહી? તો સાહિબ, જે તેના જીજાજી હતા તેમણે। I was not amused, મને નવાઈ લાગી નહીં। Amused એટલે નવાઈ પામી, અને was not amused, મને નવાઈ લાગી ન હતી। કેમ નવાઈ ન લાગી? કે I have lost a leg, have lost, પૂર્ણવત્મા ગણી વાક્ય રત્ન મિત્રો, I have lost, મેં ગુમાવેલ છે, a leg, પગ, and you are talking of Mount Everest, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો। આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ। મિત્રો હેવ લોસ્ટ અ લેગ, ગુમાવેલ, પૂર્ણવત્મા ગણી વાક્ય રત્ન, ફરીથી જોઈ લઈએ, આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, કે મેં પગ ગુમાવેલો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો। આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મેં મારી જાત સાથે જ વાતચીત કરવાનું શરૂ કર્યું। શું શરૂ કર્યું? વાતચીત કરવાનું। શું વાતચીત કરે છે? ચલો જોઈએ। If I could take, if, જો, I could, હું કરી શકી હોત અથવા તો કરી શકું। શું કરી શકે? તો take a shot, take a shot એટલે પ્રયત્ન કરવો, કે જો હું પ્રયત્ન કરી શક્યું હોઉં at Everest, Everest નો, and succeed, succeed એટલે પ્રયત્નમાં સફળ થવું, I would become, હું બની શકીશ, the first female amputee, પ્રથમ ઘાયલ સ્ત્રી, to hold, હોલ્ડ એટલે પકડવું, પાસે રાખવું, ટુ હોલ્ડ ધારણ કરવું પણ કહેવાય મિત્રો, ટુ હોલ્ડ એટલે ધારણ કરવું, તો પ્રથમ ઘાયલ સ્ત્રી જે બની શકું છું, કેવી? કે જેને ધારણ કરેલું છે રેકોર્ડ એટલે કે વિક્રમ, કે જો હું એવરેસ્ટ શિખરને સર કરી શકું અને જો એમાં પણ હું સફળતા મેળવી શકું તો હું પ્રથમ એવી ઘાયલ સ્ત્રી બની શકીશ કે જેણે એવરેસ્ટ શિખર ચડવાનો વિક્રમ ધારણ કરી લીધો
હશે અને આ બાબતે એને ઉત્સાહિત કરેલી છે. જોઈએ શું કે છે. આઈ થોટ એબાઉટ ઇટ, ટુ થોટ, વિચાર્યું. શું વિચાર્યું? એબાઉટ ઇટ, તેના વિશે. ફોર સમ ટાઈમ, થોડા સમય માટે. એન્ડ ધેન, અને પછી. આઈ કન્વે, મિત્રો, કન્વેડ એટલે પહોંચાડવું અથવા તો જણાવ્યું. આઈ કન્વે ટુ સાહેબ, અને પછી મેં સાહેબને જણાવ્યું. માય વિલિંગનેસ, મિત્રો, વિલિંગનેસ એટલે રાજીપો. આપણે કોઈ પણ કાર્ય કરવા માટે પોતાની મરજીથી હા પાડીએ તો તેને કહેવાય વિલિંગનેસ. સેની વિલિંગનેસ? ટુ ટેક અપ ધ ચેલેન્જ. તો મિત્રો, ટુ ટેક અપ એટલે લેવું, સ્વીકારવું, અને ચેલેન્જ એટલે પડકાર. તો આ પડકારને સ્વીકારી લેવાનું, ઝીલી લેવા માટેનો મેં મારો રાજીપો સાહેબની સામે રજૂ કર્યો. ઠીક હૈ, હમ કરેંગે, આઈ સેડ. મેં કહ્યું કે સારું, તો આપણે કરીશું જ. ચલો જોઈએ શું થાય છે નેક્સ્ટ. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ. આઈ, મારી પાસે, નાવ, હવે, હેડ, હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૂર્ણ ભૂતકાળ બતાવે છે. હેવ હેઝનું ભૂતકાળનું રૂપ છે હેડ. હવે મારી પાસે હતું સમથિંગ, કંઈક. ટુ લુક ફોરવર્ડ, લુક ફોરવર્ડ એટલે આગળ જોવું, અપેક્ષા રાખવી. હવે મારી પાસે આગળની અપેક્ષાઓ હતી. કઈ હતી? ટુ અ મિશન. વિદ્યાર્થી મિત્રો, મિશન એટલે લક્ષ્ય, અ ગોલ. એક ગોલ હતો, એક ધ્યેય હતો. શેનો ગોલ, શેનો લક્ષ્ય? એવરેસ્ટ શિખરને ચડવા માટેનો. અને રીઝન, રીઝન એટલે એક કારણ હતું. શું કારણ હતું? તો ડ્રીમ, મારા સ્વપ્ન માટેનું એક કારણ હતું કે હવે મારા જીવનમાં મારી પાસે આગળ વધવા માટે લક્ષ્ય હતું, અને એ લક્ષ્યને પૂરું કરવા માટે મારી પાસે એક જે સ્વપ્ન હતું, એ સ્વપ્ન પૂરું કરવા માટેનું મારી પાસે કારણ હતું, અને એ માટે મારી પાસે ઘણી બધી અપેક્ષાઓ મેં મારી જાત સાથે રાખી દીધી હતી. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. ઇટ વોઝ નોટ ગોઈંગ, તે જઈ રહ્યું ન હતું, ચાલી રહ્યું ન હતું. શું ચાલ્યું હતું? ટુ બી ઇઝી. ઇઝી એટલે ખૂબ જ સરળ. બટ થ્રુ આઉટ, પણ તે દરમિયાન, માય લાઈફ, મારું જીવન, નથિંગ હેડ કમ ઇઝી. તે દરમિયાન મારા જીવનમાં કશું સરળ ચાલી રહ્યું ન હતું. પણ બટ થ્રુ આઉટ માય લાઈફ, મારા જીવન દરમિયાન, નથિંગ હેડ કમ ઇઝી. કોઈ જ વસ્તુ સરળતાથી આવેલી ન હતી. મારા જીવનની અંદર મેં જોયું હતું કે મારી કોઈ પણ મુશ્કેલીઓ હતી, ક્યારે પણ સરળતાથી પૂરી થયેલી હતી જ નહીં. આઈ ફેલ્ટ, મેં અનુભવ્યું. શું અનુભવ્યું? લાઈક, જેમ કે. જો મિત્રો, ઉડાનની વાત ચાલી રહી છે અને એક વિમાન ઉડીને જઈ રહ્યું છે. જોયું ને, આપણી જોડે કુદરત પણ આપણને સાથ આપી રહ્યું છે. ઓકે મિત્રો, આગળ વધીએ પાઠની અંદર. આઈ ફેલ્ટ, મેં અનુભવ્યું. શું અનુભવ્યું? લાઈક, જાણે કે. આઈ વોઝ બોર્ન અગેઈન, મારો પુનર્જન્મ થયો હતો. જાણે કે મારો પુનર્જન્મ થયો છે તેવી ભાવનાને મેં અનુભવી. હવે આ ભાવના સાથે શું એ શિખરને પૂર્ણ કરશે? તો ચલો આગળ જોઈએ. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર. ધેન, પછી. આઈ સ્ટાર્ટેડ, મેં શરૂ કર્યું. વેઇટિંગ, રાહ જોવી. વેઇટ એટલે રાહ જોવી, અને વેઇટિંગ એટલે, આપણે યાદ છે મિત્રો, વર્તમાન કૃદંત, ક્રિયાપદની પાછળ આઈએનજી, રાઈટ. આ વર્તમાન કૃદંત વપરાયેલું છે કોઈ પણ ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે. મૂળ છે સ્ટાર્ટેડ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. કે પછી મારી રાહ જોવાની ક્રિયા ચાલી રહી હતી. સેના માટેની? ટુ માય આર્ટિફિશિયલ. મિત્રો, વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા હતા. સેની? તો આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. કે હું એક કૃત્રિમ લિંબ. વિદ્યાર્થી મિત્રો, લિંબ એટલે અવયવ, અને ટુ અરાઈવ એટલે આવી પહોંચવું. કે હું મારા એક કૃત્રિમ અવયવને આવી પહોંચવાની રાહ જોઈ રહી હતી. આપણે જાણીએ છીએ કે તેનો પગ કપાઈ ગયો હતો, અને એનો કયો કૃત્રિમ અવયવ આવવાનો હતો? તો આપણે સૌ જાણી શકીએ છીએ કે તેનો એક કૃત્રિમ પગ આવી રહ્યો હશે. તેનું માપ લેવાય. માપ લીધા પછી એના પગની સાઇઝ પ્રમાણે એક નવો આર્ટિફિશિયલ, એટલે કે કૃત્રિમ પગ બનાવવામાં આવ્યો હોય, અને એના પગમાં ફિટ કરવામાં આવે તેની તે રાહ જોઈ રહી હતી. વેન ઇટ વોઝ ફાઇનલી અરાઈવડ. મિત્રો, ફાઇનલી એટલે છેવટે. અરાઈવડ, આવી પહોંચ્યું. અરાઈવ એટલે આવી પહોંચવું, અને અરાઈવડ તેનું ભૂતકાળનું રૂપ છે. વેન ઇટ ફાઇનલી અરાઈવડ, જ્યારે તે છેવટે આવી પહોંચ્યું. આઈ વોઝ ઓવરજોયડ. હું ઓવરજોયડ, મિત્રો, ઓવરજોયડ એટલે
આનંદિત થવું, અપાર ખુશ થવું. અરુણિમા કહે છે કે આઈ વોઝ ઓવરજોયડ, હું અપાર ખુશ થઈ ગઈ હતી. કેમ કે એક લક્ષ્ય છે મગજમાં અને એ લક્ષ્ય પૂર્ણ કરવા માટે હવે તેની પાસે જરૂરી સાધન સામગ્રી અને જરૂરી અવયવ પણ છે જ. ધ આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ, ફેલ્ટ અનુભવાતો હતો. ઓલમોસ્ટ લગભગ લાઈક માય રિયલ લેગ. રિયલ એટલે ખરેખર સાચું, કે એ કૃત્રિમ પગ એક મારા ખરેખર સાચા પગ જેવો જ દેખાતો હતો અને એની અનુભૂતિ મને સાચા પગ જેવી જ થતી હતી. આઈ કુડ હાર્ડલી, હાર્ડલી એટલે મુશ્કેલીથી, ટુ ફીલ, ફીલ એટલે અનુભવવું. શું અનુભવવું? ધ ડિફરન્સ. વિદ્યાર્થી મિત્રો, ડિફરન્સ એટલે ભિન્નતા, ભેદ, કે હું મુશ્કેલીથી બંને પગ વચ્ચે ભિન્નતાને અનુભવી શકતી હતી. એને ખુદને પણ ખ્યાલ નહોતો આવતો કે મારો સાચો પગ કયો છે અને કૃત્રિમ પગ કયો છે. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ, હેડ સ્ટાર્ટેડ શરૂ થયું. શું શરૂ થયું? ફોલ, ફોલ એટલે પડવું અને ફોલિંગ એટલે પડવાનું. પડવાનું શરૂ થયું. સેમા? ઇન લવ. તો લવ, ચાહના, પ્રેમ, આપણે સૌ જાણીએ જ છીએ આ શબ્દને. વિથ ધીસ સ્ટ્રેન્જર, સ્ટ્રેન્જર એટલે અજાણ્યું, અપરિચિત. કયું અજાણ્યું? કોઈ અજાણી વ્યક્તિ ના મિત્રો. એના પગની વાત કરી છે કે આ એક કૃત્રિમ પગ હતો, અજાણ્યો પગ હતો. તેની સાથે મને ચાહના થવા લાગી અને હું તેના પ્રેમમાં પડવા લાગી. એટલે કે એ પગ એને ખૂબ જ ગમવા લાગ્યો, કારણ કે તેના સ્વપ્નને પૂરું કરવા માટે એ પગ તેને સાથ આપવાનો હતો. હું કે જેને, આઈ વોઝ વેડેડ. તો મિત્રો, વેડેડ એટલે આસક્ત, અનુરક્ત થવું. કે હું આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, કે જેને માટે હું આખી જિંદગી અનુરક્ત બનીને રાહ જોઈ રહી હતી, તેવા એ કૃત્રિમ પગના પ્રેમમાં, ચાહનામાં હું પડી હતી. આઈ હેડ સેટ માય આઈસ, મેં મારી આંખોને સેટ, સેટ એટલે ગોઠવું, હેડ સેટ એટલે ગોઠવેલું. મેં મારી આંખોને એટલે કે મારા લક્ષ્યને મેં ગોઠવેલી. ક્યાં ગોઠવેલી? ઓન અ માઉન્ટેન. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ માઉન્ટેન એટલે પર્વત. એન્ડ આઈ નીડેડ, જરૂરિયાત હતી. શેની જરૂરિયાત હતી? ટુ પ્રિપેર. મિત્રો, પ્રિપેર એટલે તૈયાર કરવું. માય સેલ્ફ, માય સેલ્ફ એટલે મારી જાતને, પોતાની જાતને. વિથ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. જો મિત્રો, ફરીથી સમજી લઈએ રિયાલિટીને. આઈ હેડ સેટ માય આઈસ ઓન અ માઉન્ટેન, મેં મારી આંખોને, મારા લક્ષ્યને એ પર્વત ઉપર ગોઠવણી કરી. આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, આઈ નીડેડ, મારી જરૂરિયાત હતી ટુ પ્રિપેર માય સેલ્ફ, મારી જાતને તૈયાર કરવાની. વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, આ અજાણી વસ્તુ, અજાણી પદાર્થ જે મારો પગ છે, તેની સાથે મેં મારી જાતને ઘડવાનું શરૂ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, એના પગ સાથે પોતાની જાતને તૈયાર કરી લે છે. ત્યારબાદ શું ઘટિત થાય છે? શું એ ખરેખર માઉન્ટ એવરેસ્ટના શિખરને સર કરી શકે છે કે નહીં? અને જો સર કરવો હશે તો એને કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડશે? એ બધી જ વાતોને આપણે જોઈશું આવતા લેક્ચરમાં, સીન 3માં. તો ત્યાં સુધી આવજો મિત્રો. બાય બાય.